प्राकृतिक खेती अने पाणीनी बचत जगत माटे अनिवार्य छे। त्यारे राजकोट नजीक जूना थोराड़ा राम मंदिर आगळ किसान गौशाला रोड पर प्राकृतिक खेती माटे प्राकृतिक यज्ञ चलावी रहेली धरती गाय आधारित प्राकृतिक मॉडल फार्मनी प्राकृतिक सेवा अंगे आजे प्रकृति प्रेमी चंद्रेशभाई पटेलनी प्रवृत्ति प्रकृति प्रेमीओ माटे आदर्श उदाहरण बनी गई छे। धरती गाय आधारित प्रकृति मंडल फार्म अंगे विगतो आपता चंद्रेशभाई पटेले प्राकृतिक खेतीना फायदा अंगे विस्तृत माहिती आपता जणाव्युं हतुं के प्राकृतिक खेतीथी पाणीनी बचत थाय छे, जल संग्रहनी क्षमता वधे छे अने वरसाद ओछो थाय तो पण लांबा समય सुधी ભેજ સંગ્રહ જમીનમાં જળવાઈ રહેતો હોવાથી ઓછા પાણીએ પણ સારો પાક લઈ શકાય છે। શ્રી ધરતી પ્રાકૃતિક મોડેલ ફાર્મ રાજકોટ અત્યારે ઘરે ઘરે હાર્ટ એટેક અને કેન્સર જેવા અસંખ્ય રોગો થવા માંડ્યા છે અને નાની ઉંમરમાં અત્યારે હાર્ટ એટેક માંડ્યા છે આવા, જેનું મુખ્ય કારણ છે પેસ્ટિસાઇડ ડીએપી યુરિયા। પણ તેની સામે આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ઝડપથી વર્ષું તો આ રોગો સામે આપણે બાથ ભીડી શકશું। અત્યારે પ્રાકૃતિક ખેતી મુખ્ય પાકો ઉપર આપણે ધ્યાન દેશું અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળશે તો જ આપણા દેશનો રોગમુક્ત કરી શકશું। અને સમાજને પણ અપીલ કરવામાં આવે, શહેરના લોકોને પણ અપીલ કરવામાં આવે કે આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી પકવેલ અનાજ જ ખાવાનો વધુમાં વધુ ઉપયોગ કરીએ, જેથી ખેડૂતને આવક થાય અને આપણે રોગમુક્ત થાય। પ્રાકૃતિક ખેતીની અંદર ગૌમૂત્ર અને ગાયના છાણનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો થાય છે। અત્યારે 10 વીઘા જમીન છે, 10 વીઘાની અંદર પહેલાં તો પશુ પક્ષી માટે મેં બાજરો વાવેલ છે અને પછી ઘઉં વાવેલ છે અને અંદર વધારેમાં વધારે મિક્સ ફળાવ ઝાડ વાવેલ છે। ફળાવ ઝાડની વચ્ચે શાકભાજી વાવેલ છે, તમામ જાતના શાકભાજી વાવ્યા છે કે જે દવા વગરના છે સંપૂર્ણ। ના, સરકાર તરફથી આમાં અમે કાંઈ સહાય નથી લેતા। આના સારો વર્ગ ખાવાનો હોય એટલે આના એના કરતાં 30-40% વધારે ભાવ મળે છે। સરકાર આમાં સબસિડી આપે અને આના યોગ્ય પોષણક્ષમ ભાવ આપે અને આનું અલગ માર્કેટ ઊભું કરાવે। પ્રાકૃતિક ખેતીથી પકવેલો અનાજો એનું અલગથી માર્કેટ કરાવે એવી અમારી માંગણી છે। અત્યારે 100 ખેડૂતો જોડાયેલા છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।